મિત્રો વૈદક વિદ્યા ચેનલ માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા જય ધન્વંતરી. મિત્રો ભાદરવા મહિનામાં અમુક વસ્તુનું સેવન તમારે બિલકુલ બંધ કરી દેવાનું છે અને તમે જો આ વસ્તુનું સેવન કરતા હોય તો આજથી ઝડપથી તમે લોકો બંધ કરી દેજો. કારણ કે એક સર્વસામાન્ય બાબત હું તમને જણાવું તો બે ઋતુનું જ્યારે મિલન થાય ત્યારે શરદી ઉધરસ અને કફ અને સાથે તાવ આ બધા વાયરા તો હોય જ છે અને જેની ઇમ્યુનિટી નબળી હોય ને એ લોકો ઝડપથી આ રોગોની ઝપેટમાં આવી જતા હોય છે. પરંતુ ભાદરવા મહિનામાં ખાસ કરીને પિત્ત પ્રકૃતિવાળા લોકો એસિડિટીવાળા લોકો કે જેને એસિડિટી રહે છે, જેને પેટમાં બળતરા થાય છે, જેને છાતીમાં બળતરા થાય છે, જેને અડધું માથું દુખે છે, જેને આખું માથું ભારે ભારે રહે છે, જેને આંખો બળે છે, જેને આંખના નમણા દુખે છે, જેને આખું શરીર ગરમ ગરમ લાગ્યા કરે છે, થર્મોમીટરથી માપવા જાઓ તો ટેમ્પરેચર ના આવે પરંતુ શરીર ગરમ ગરમ લાગે એટલે એક પ્રકારનો તપારો, તો ભાદરવા મહિનામાં આ તપારો વધવા નથી દેવાનો. કારણ કે ઓલરેડી તમને જો એસિડિટીની સમસ્યા હશે અને એમાંય તમે ભાદરવા મહિનામાં જો ખાવા પીવામાં ધ્યાન નહીં રાખો અને હું તમને જે વસ્તુ અત્યારે જણાવવા માગું છું એ વસ્તુનું તમે સેવન જો કન્ટિન્યુ રાખશો તો તમને પિત્ત પ્રકૃતિ ડબલ ગતિએ વધશે અને જો પિત્ત પ્રકૃતિ ડબલ ગતિએ વધશે તો અનેક રોગોમાં તેનું રૂપાંતરિત થશે. તો આપણે તેને અટકાવી દેવાનું છે અને ભાદરવા મહિનામાં તાવથી ખાસ બચવાનું છે. કારણ કે તાવના વાયરા તો હોય જ છે. તો ભાદરવા મહિનામાં આપણે આપણી ઇમ્યુનિટીને મજબૂત કરી લેવાની છે અને આપણે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની છે અને આપણે આ રોગોની ઝપેટથી બચવાનું છે. તો પ્રથમ તો તમને લોકોને છાશ સૌ લોકોને પ્રિય હોય છે અને છાશ વગર અમુક લોકોને તો ચાલે જ નહીં. પરંતુ ભાદરવા મહિનામાં ખાસ કરીને છાશ પીવાનો ખૂબ જ વિવેક રાખજો. અને કેવી છાશની વાત થાય છે? ખટાશ એટલે કે ખાટી છાશ. કારણ કે જો તમે ખાટી છાશ પીશો ને તો અમુક લોકોને તો ખાટી છાશ ખૂબ જ પ્રિય હોય છે અને એને ખાટી છાશ તો જોઈએ જ, પરંતુ ખટાશવાળી છાશ પીવાથી તમને લોકોને પિત્ત પ્રકૃતિમાં વધારો થઈ શકે છે અને પિત્તમાં વધારો થવાથી તમને અન્ય અનેક શરીરમાં તકલીફ ઊભી થશે. તો તમારે લોકોએ ખટાશ એટલે કે ખાટી છાશને પ્રથમ તો બંધ કરી દેવાની છે. અને તમને લોકોને જો ખૂબ જ છાશ પીવાનું મન થતું હોય અને છાશ પીવી જ હોય તો તમારે થોડી સાકર નાખીને છાશ પીવાની છે, પરંતુ ડાયાબિટીસ વાળા લોકોએ સાકર નાખવાની નથી. અન્ય લોકો થોડીક સાકર નાખીને છાશ પીશે તો એને વાંધો નહીં આવે, પરંતુ બને ત્યાં સુધી ખટાશવાળી છાશ તમારે લોકોએ અવોઈડ કરવી જોઈએ. બીજું કે દહીં ખાવાના શોખીન લોકો, આપણે આપણા બાળકને પણ દહીં ભાખરી દહીં રોટલી આ બધું આપતા હોઈએ છીએ, વડીલો પણ ખાતા હોય છે, કારણ કે દહીં તો શરીર માટે ઉપયોગી છે. પરંતુ ભાદરવા મહિનામાં ખાસ કરીને દહીં ખાવામાં થોડોક વિવેક રાખવો પડશે. કારણ કે દહીં તે સ્વભાવે અમ્લ એટલે કે ખટાશવાળો ગુણધર્મ ધરાવે છે. જો ભાદરવા મહિનામાં તમે દહીં ખાવાનું વિવેકની બહાર રાખશો એટલે કે માત્રાની બહાર તમે તેનું સેવન કરશો તો તમને લોકોને એસિડિટીમાં વધારો થઈ શકે છે અને આ ખટાશ ખાવાથી જેમ કે ખાટી છાશ, ખાટું દહીં આ પ્રકારની ખટાશ ખાવાથી તમને લોકોને એસિડિટીમાં તો વધારો થાય જ છે, પ્લસ હાથ પગના દુખાવા, ગોઠણ જકડાઈ જવા અને આ પ્રકારના કોઈ પણ પ્રકારના કાચો આમ શરીરમાં વધવો, આ દરેક રોગો સાથે કનેક્ટેડ છે. તો ખટાશવાળી વસ્તુ પ્રથમ તો આ બે વસ્તુ સૌને પ્રિય છે અને આપણે રોજિંદા જીવનમાં ખાતા પીતા હોઈએ છીએ, પ્રથમ તમારે આની ઉપર ફોકસ આપવાનું છે. હવે ત્રીજી આપણે શાકભાજી વિશે વાત કરીએ તો આપણે પ્રથમ તો રીંગણાના શાક વિશે વાત કરીએ. બાજરાનો રોટલો અને રીંગણાનું શાક આપણને લોકોને ખૂબ જ પ્રિય હોય છે અને આપણે એને ખાધા વગર ચાલતું નથી. અમુક લોકો તો બાજરાનો રોટલો પેલા રીંગણાના શાકમાં ચોળીને ખાતા હોય છે અને સાથે આપણે છાશ પણ પીતા હોઈએ છીએ. તમે વિચારો, એક તો રીંગણા સ્વભાવે થોડા ઉષ્ણ ગુણધર્મ ધરાવે છે અને ભાદરવા મહિનામાં તમે રીંગણાનું શાક ખાશો તો તમને પિત્ત પ્રકૃતિમાં વધારો થઈ શકે છે, કારણ કે તે સ્વભાવે ઉષ્ણ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારે કફને મટાડવું હોય ને ત્યારે રીંગણાના શાકનું સેવન કરવું જોઈએ. શા માટે? કારણ કે તે કફને ડાઉન કરશે એટલે કે કફને બહાર કાઢવામાં તમને મદદરૂપ કરશે, કારણ કે સ્વભાવમાં તે ઉષ્ણ છે. તો ભાદરવા મહિનામાં તમારે રીંગણાનું શાક બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ, કારણ કે ભાદરવા મહિનામાં રીંગણાનું શાક ખાવું હિતાવહ નથી અને ખાવું હોય તો એકદમ માપમાં ખાવાનું છે. માપની બહાર ભાદરવામાં તમારે રીંગણાનું શાક ખાવાનું નથી. હવે મારે તમને સરગવાના શાક વિશે વાત કરવી છે. તો સરગવાનું શાક તો સૌને પ્રિય છે અને સરગવાનું શાક તો આપણા શરીરને ઉપયોગી પણ ખૂબ જ છે. એમાં અનેક પ્રકારના પોષક તત્વો પણ રહેલા છે, પરંતુ આપણે 5-15 દિવસ સરગવાનું શાક નહીં ખાઈએ તો આપણું કશું જ બગડી નથી જતું. કારણ કે સરગવાનું શાક તે મેદ ઘટાડનાર છે, તે શરીરના દુખાવાને રિડ્યુસ એટલે કે ઓછા કરનાર છે,
તો આવા આવી અનેક રીતે ઉપયોગી છે, પરંતુ તે પિત્તમાં અમુક લોકોની તાસીરને જો સરગવો અનુકૂળ ન આવે તો તેની પિત્ત પ્રકૃતિમાં સરગવો વધારો કરી શકે છે। દરેક લોકોની તાસીર સાથે આવું નથી થતું, કારણ કે જે લોકોની તાસીર સપોર્ટ નથી આપતી એવા લોકો માટે સરગવાનું શાક ખાવા વિશે મારે તમને સરસ મજાની વાત કરવાની છે કે 5-15 દિવસ તમે સરગવાનું શાકનું સેવન ભાદરવા મહિના પૂરતું તમે અવોઈડ કરજો, કારણ કે આપણે પિત્ત પ્રકૃતિને વધવા નથી દેવાની। હવે મારે તમને એ ભોજન વિશે પણ વાત કરવી છે જે સૌને પ્રિય છે, જેમ કે ઢોકળા છે, ઇડલી છે, આવું બધું તમને આથાવાળી વસ્તુઓ પસંદ હોય છે અને કાઠિયાવાડી લોકોને તો ખાસ પસંદ હોય છે, પરંતુ આથાવાળી વસ્તુ તમે જો વિવેકની બહાર ખાશો તો તમને પિત્ત પ્રકૃતિમાં વધારો કરે છે। તો આપણે ભાદરવામાં તો ખાસ આનાથી બચવાનું છે, આપણે પિત્ત જ ન વધે એનું ખાસ એક ધ્યાન રાખવાનું છે। તો આપણે આ પ્રકારની આથાવાળી વસ્તુ જે છે તેને આપણે અવોઈડ કરવી પડશે। હવે તીખું ને તળેલા નાસ્તા જે ખાનારા છે, જે શોખીન છે, એવા લોકો માટે પણ આજે સરસ મજાની વાત કરવાની છે કે તીખું તળેલું ખાનારા લોકો માટે પણ અહીં આપણે ચેતવણી એ આપવાની છે કે ભાદરવા મહિના પૂરતું કે તીખું તમતમતું ચટાકેદાર ને મસાલેદાર ભોજન ખાવાનો એકદમ વિવેક રાખે, કારણ કે ભાદરવો મહિનો છે તે પિત્ત પ્રકૃતિમાં વધારો કરવાનો મહિનો છે, તો આપણે એને વધવા નથી દેવાનું। પછી પિત્ત પ્રકૃતિ વધશે તો આપણને ગુસ્સો પણ આવી જતો હોય છે અને ગુસ્સામાં આપણે અનેક પ્રકારના નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ, આપણું શરીર ગારા જેવું નબળું થઈ જાય, આપણને શારીરિક નબળાઈનો અનુભવ થાય, આપણને ક્યાંય મન ન ચોટે, બેચેની અરુચિ, મંદાગ્નિ, ભૂખ ન લાગવી, અને ક્યાંય ગમવું નહીં, ક્યાંય મન ન ચોટવું, કામ કરવામાં ઈચ્છા ન થવી, કોઈક બોલાવે તો આપણે એને એનું અપમાન થાય રીતનું આપણે શબ્દો બોલાઈ જવા, આ બધાની પાછળ જવાબદાર છે તમારું વિકૃત પિત્ત। એ જે વિકૃત પિત્ત શરીરની બહાર જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આ બધું રહ્યા કરે, એટલે આપણે પિત્તને જ નથી વધવા દેવાનું। તો એ માટે મારે તમને અમુક પ્રકારના ખોરાક વિશે વાત કરવાની હતી। બીજું મારે તમને સરસ મજાની વાત કરવાનું છે કે ભાદરવામાં ખીર ખાજો, કારણ કે ખીર છે તે તમારી પિત્ત પ્રકૃતિને ડાઉન કરશે। ભાદરવા મહિનામાં ખીર ખાવાનો એક રિવાજ છે તે આમનમ નહીં બેડો હોય મિત્રો, ભાદરવાની ખીર તો ખૂબ જ ઉપયોગી છે અને ખીર તો આપણા શરીર માટે પણ ઉપયોગી છે, કારણ કે ખીર છે તે તમારા વિકૃત પિત્તને સદંતર શાંત કરનાર છે। અને એમ છતાં પણ તમને જો એસિડિટી રહેતી હોય તો સાંજે સૂતી વખતે 12 દાણા કાળી દ્રાક્ષના લેજો, તેને પાણીમાં પલળવા દેજો આખી રાત, સવારે એ દાણાને ચોળી નાખજો, ત્યારબાદ એ પાણીમાં થોડો ગાળી નાખજો, થોડોક દાણાનો પાવડર નાખજો ને આ નીણા કોટે પી જશો તો પણ તમારી પિત્ત પ્રકૃતિ તે શાંત રહેશે। મિત્રો ભાદરવા મહિનામાં કાકડી બને ત્યાં સુધી નહીં ખાતા, કારણ કે કાકડી છે તે પિત્તને વધારનાર છે, એ તમે બરાબર ધ્યાન રાખજો। કોઈ પણ પ્રકારના ફાસ્ટ ફૂડ ખાવાનું તમે ભાદરવા મહિના પૂરતું મહેરબાની કરીને લેવા જોઈએ, કારણ કે ભાદરવાના તાવ આપણા શરીરમાં જ્યારે આવે ને ત્યારે એને મટવામાં આપણને ઘણો બધો પ્રોબ્લેમ પડે છે અને આપણા શરીરને ઘણું બધું સહન કરવું પડે છે, તો આપણે ભાદરવાના તાવને આવવા ન દેવો હોય અને આપણે બે ઋતુની ઝપેટમાં ન આવવું હોય તો એટલું તમારે ધ્યાન રાખવાનું છે। ભાદરવાના તડકામાં રખડવાનું પણ નથી, ભાદરવાના તડકાને અવોઈડ કરવાનો છે, કારણ કે સખત તાપ હોય ને તે આપણા શરીરને નથી માફક આવતો, અને અત્યારના જે ગ્લોબલ વોર્મિંગના મુદ્દા છે અને આ જે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને એમાંય ભાદરવો મહિનો એટલે એમાં ડબલ ગતિએ વધારો થાય, તો આપણે આ ભૂલ નથી કરવાની, આપણે આ ખૂબ જ ધ્યાન રાખવું પડશે। મિત્રો મારે તમને આજે જે કહેવાનું હતું મેં આપને કહી ચૂક્યા છો, આપ પણ આ વિડીયો દરેકને શેર કરજો, એનાથી એને પણ આ મહિનામાં થતા રોગોથી એ પણ બચી શકે। આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી।